હેલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો રામ રામ ને સીતારામ બધાયને. તો અત્યારે તરમાં મેં બ્લોગ ચાલુ કરી દીધો. આજે મેં ચાલુ કર્યો છે કેમ કે આજે મિતાલીને નિશાળ જવા નથી, તો એ ઉતી છે ને, એટલે હા હું ટિફિન બનાવવા નથી, એટલે નવરાશી મિતાલીબેન ને અમારે ઉતા છે. તો તાવ આવી જાઓ ગામ, મિતાલી તાવ આવી જાઓ ને. જો મિતાલીબેન ઉતા છે આજે. કેમ છે મિતાલી હવે? હે હવે ખાલ લાગે? હાલો દવાખાને જવાનું છે. હો દવા લેવા જાવ? હાલ તો તાર પપ્પા ગાડી સાફ કરે છે તો દવા લઈ આવ્યો. ઘરે જાઓ, નહીં તો શું કરે એમ જોઈએ. આપણે શું બનાવો? હે લચ્છા પરાઠા બનાવ. હે લચ્છા પરાઠા? મિતાલી કે મારે લચ્છા પરાઠા ખાવા. લચ્છા પરાઠા? હા આવી રીતના જો લચ્છા પરાઠા ખાવાનું બહુ ટેસ્ટ મસ્ત આવે. મિતાલી માર કે મમ્મી ગરમ ગરમ બનાવી દે ની કે. શેના છે? આ ઘઉંના લોટના જ બને. ઘઉંના લોટના? હા જો આવી રીતે બનાવવાના. આવું છે તેલ? એ તો તેલ છે. તેલ તો આ જો રહોડામાં અત્યારમાં બપોર થઈ ગયો ટાઈમ, તો રહોડામાં ગળી ગઈ બનાવે છે. રાંધવાનું બાકી છે. મારી મિતાલી બેન કે મારે લચ્છા પરાઠા ખાવા છે તો બનાવી. મિતાલી ના તાવ આવી ગયો તો હૂતી કા નિશાળે ગઈ નથી, તો એને તાવ આવી ગયો તો ઘરમાં હૂતી છે. હું તમને બતાવું ને કેવલ અમારે જો રમે છે મમ્મી રસવાડા માં કાબડા. મિતાલી છે ઘરમાં. અમારે મિતાલી ને જો તાવ આવી ગયો તો હૂતી છે કાબડા. તાવ આવી ગયો ને? હે થોડો ખારો છો કે? હે હજી નહીં ફેરવી પડ્યો. તો મિતાલી ને તાવ આવી ગયો તો એ હૂતી છે. આજે નિશાળની રજા રાખી કાક્યા. દવા તો લઈ આવ્યા અમે પીતલપુર થી અહીંયા દવાખાનેથી, અને હજી તાવ સારો નહીં. કાપડે આપણે હતા ઘેરે અને દુકાને નીતુ બેઠી છે. શું કરે આપણે જોઈ. માવો બાંધવાનું શરૂ લાગે. હું નીતુ હાજર માવા બનાવે છે. પહેલી વાર માવા બનાવે છો તમે? એને નકર તો હું જ બાંધતો હો દરરોજ માટે. હું માવા બાંધતો હોય ને જે દેખાડે બેઠા હોય ને બાંધે હો નેવરા નીરા. પણ અમારે આજ નીતુ માવા બાંધે તો એના કામ હાથમાં લીધું છે. માવા બાંધશે. અને અમારે ખુરશી ઉપર તો કોણ બેઠું? શેઠ. નાના શેઠ? નાના શેઠ બેઠા તો હોય ને અમારે. એટલે કેવા કેવલભાઈ બેઠા તો આમ શેઠ બે ગેમ જેમ. અને મોબાઈલ તો ઘૂમડે છે. તો આજ અમારે મિતાલીન તાવ આવી ગયો તો કેવલે પણ માની જો કા. હા સવારમાં મિતાલીન પીથલપુર દવાખાને લઈ ગયો તો કેવલે હારે આવ્યો હતો કા બારે લાગી ગયો. કેમ લાગે? તો દુકાનો માલ ને હું લાવવાનું છે. તો તું ઘડી બે હતા, હું આવું આગળ ઘરે જતો. ગાડી કરે સાયકલ કા કેવો? આ હેલ્મેટ કોણ લઈ લઈ આવ્યો કેવો? હે આમાં એક મણ તો ધૂળ ફરી જો આમ ચાલુ કોતી તેરી લીધું. હે ધૂળ ભરી લીધી ડાયરેક્ટ પહેરી લીધું. કપડા નહીં મેલા થતા? હે આમ કપડા મેલા થાય ખોળા મેલા ઘુરે. અમારે મિતાલી બેન ના તાવ આવી ગયો ને જો હુતા છે. બપોર નો ટાઈમ થઈ ગયો દવા પાવાનો, એટલે મિતાલી ને જગાડી. કા મિતાલી બપોર ની દવા પી લ્યો ને બેટા. હે તાવ આવી ગયો, થોડીક તકલીફ તબિયત બગડી ગઈ છે. અને નીતુ જો દવા પાય કા ખબર નો રે તાવ આવ્યો કા?
ચાલો દવા પાઈ લઈને ચાલે કેમ બાપુનું જમીન આપણે નવરા થઈ ગયા છે ને હવે આપણી ગાડી પડી છે રિપેરિંગમાં થોડુંક ટચિંગ ને એવું કરાવવાનું છે તો હું જાઉં છું ગાડી પાસે કેટલું કમ્પ્લીટ થયું હવે જોઈ કા અને નીતુ બેઠું છે કેવલભાઈ જો હારે આવા થોડાક કાંગા કાઢે છે અને હારે આવવું છે પણ દડકો છે એટલે થોડુંક હારે તો હવે હોય નહીં કાંઈ તડકો હોય એટલે હારે તો હોય નહીં તો આ તું દુકાન બે હું જાઉં છું હવે ગાડી છે ને હા ચાલ દે તો હાલ હવે નીકળીએ આપણે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ આવી રીતે ગાડી હોય ખોલેલી હોય સોકડી છે અમારા ઘરની બાજુ તો વાતાવરણ બધું લીલોતરી ને બધું સોમાં હું જોઉં એટલે મસ્તી નું છે બધું કેવલ મિતાલી નું કાઠિયાવાડી ગામડા ની ગામ સિટી માં તો ભાવે વધારે અમારા તો સસ્તી ગામડા માં કા આગળ આમ મસ્તી નો મજા આવી જવાનું છે માંડવી ખાવાનું તો અમાર મિતાલી ના તાવ ગયેલો હતો એને દવા લેવા ગયેલા હતા દવા પાઈ બેન ભણવા એને જાસ ને આખો દી બસ યારને સેવામાં હતા તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તો મળીએ છીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય